નમસ્કાર મિત્રો, સંસ્કાર અને શિક્ષાની આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જ્યારે બાળક નથી હોતો ત્યારે વાલી બનવા માટે, માતા અને પિતા બનવા માટે પથ્થર એટલા દેવ કરનારા હજારો સેંકડો કુટુંબોને, પરિવારોને જોયા છે. જ્યારે પરમાત્મા પોતાની કૃપારૂપે, ઈશ્વર પોતાનું એક વરદાન આપણા ઘરે સંતાન મારફત મોકલી આપે છે, સંતાન રૂપે મોકલી આપે છે, ત્યારે આનંદ અને ઉત્સાહની લાગણી સમગ્ર પરિવારની અંદર ફેલાય, આ સ્વાભાવિક છે. પરંતુ એક વાતની નોંધ આપે સૌએ કરી કે જ્યારે તમે નોકરી લેવા માટે જાઓ, પછી એ ઉદ્યોગનું ક્ષેત્ર હોય, પછી એ શિક્ષણનું ક્ષેત્ર હોય, આપને પહેલો પ્રશ્ન પૂછાય છે કે તમારી ડિગ્રી શું છે, તમારો અભ્યાસ શું છે, તમારો અનુભવ શું છે. પણ એક માતા અને પિતા બનવા માટે માત્ર અને માત્ર ઈશ્વરની કૃપા એ આપણા ઉપર સૌથી મોટો આશીર્વાદ બનીને પુરવાર થાય છે. આપણે માતા અને પિતા તો બની જઈએ છીએ, પરંતુ પછીથી બાળ ઉછેરની જે મુખ્ય જવાબદારી આવે છે, એ જવાબદારી સમયે નાસીપાસ થતા અથવા ક્યાંક ક્યાંક અજાણતા એવી ભૂલ કરી બેસીએ છીએ, એની પાછળનું કારણ કદાચ આપણા મનની અંદર સારું પણ હોઈ શકે, જેમ કે એને આદર્શ નાગરિક બનાવો, એને મને નથી મળી એવી સુવિધા પ્રાપ્ત કરવી, એને વધારે સારી ક્વોલિટી પ્રકાર આપો. આ બધા આપણા સ્વપ્નાઓ એ બિલકુલ સાચા છે, પરંતુ અજાણતા જે કેટલીક ભૂલો થાય છે એમાંથી આજે માત્ર 5 ભૂલો તરફ નિર્દેશ કરવો છે. સૌથી પહેલી ભૂલ, માતા અને પિતા પોતાના ભૂતકાળ તરફ જુએ છે ત્યારે એને મનમાં થાય છે કે અમારી પાસે તો આવી સગવડ નહોતી, અમારી પાસે આર્થિક એટલી સજ્જતા નહોતી, અને આજે અમારી પાસે આર્થિક સજ્જતા છે, અમારી પાસે અનુકૂળતા છે, તો શા માટે અમારે અમારા બાળકને વધારે સારી સગવડો ન આપવી. મિત્રો, અહીંયા સગવડો ન આપવી અથવા આપવી એ બાબતમાં કોઈ ચર્ચા કરવાની નથી, કારણ કે બેઝિક સુવિધાઓ બાળકને ઉછેરવા માટે, એને ઘડવા માટે અનિવાર્ય છે. પરંતુ જ્યારે એ સગવડો ક્યારે લક્ઝરીમાં પરિણમે છે ત્યારે એ બાળક માનસિક રીતે વિકલાંગ બને છે, ત્યારે એ બાળક આંતરિક રીતે કમજોર બને છે, અને એવા અત્યંત લાડમાં ઉછરેલા બાળકો આગળ જતા આંતરિક પરિપક્વતાના અભાવે સમાજનો એક મહત્વનો ભાગ બનવાનું ચૂકી જાય. થોડાક સમય પહેલા જ આવા એક પરિવારની મુલાકાત થઈ હતી. 3.5 કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો, પોતાના નાનકડા 7મા ધોરણમાં ભણતા સંતાનને માટે સારામાં સારી સુવિધાપૂર્વકની રૂમ બનાવી, તમામ પ્રકારની લક્ઝરી એની અંદર ઉપસ્થિત હતી. જ્યારે વાસ્તુના દિવસે એ બંગલાની ટૂર કરાવી રહ્યા હતા, એ સમયે અમે સાથે હતા, અમારા એક ડૉક્ટર મિત્રએ એ મિત્રને એટલી વાત કરી કે તું પાગલ થયો છે, તને ખ્યાલ નથી આવતો કે 7મા ધોરણના ભણતા આ નાનકડા બાળકને આટલી બધી લક્ઝરી આપીને આખરે તું સાબિત શું કરવા માંગે છે, આવનારા સમયમાં તારા આ બાળકને આ પ્રકારની લક્ઝરી ભોગવવાની જો ટેવ પડી જશે તો એના અંતરની અંદર ધરતીને ફાડીને બહાર નીકળે એવો અંકુર બનવા માટે એની પાસે આંતરિક કોઈ તાકાત નહીં બચી. તો મિત્રો, આપણે આપણા પરિવારની અંદર જે સુવિધા ભોગવીએ છીએ એ સુવિધા બાળક સુધી પહોંચે તે એના સ્વાસ્થ્ય માટે, એના વ્યક્તિત્વ માટે અને એના અભ્યાસ માટે કેટલી મહત્વપૂર્ણ છે એ સંદર્ભને ખ્યાલ રાખી અને પછી આપણે એ સુવિધાઓ અર્પણ કરીએ, પરંતુ લક્ઝરીમાંથી આપણા બાળકને વિકલાંગ થતો બચાવીએ. બીજી મહત્વની ભૂલ એ વાલીઓ દ્વારા અજાણતા થઈ જાય છે, અને તે ભૂલ એ છે કે બને તેટલી સંવેદનાઓથી વંચિત રાખો, એને પરસ્પરના સહકારથી વંચિત રાખો. જે દિવસથી સંયુક્ત પરિવારો તૂટ્યા છે, શહેરીકરણ અને ઉદ્યોગીકરણને કારણે ગામડાઓ તૂટ્યા અને શહેરો બનવા લાગ્યા છે, એ દિવસથી ન્યુક્લિયર ફેમિલીનો વિકાસ થતો દેખાય છે. અને આ ન્યુક્લિયર એટલે અમે બે અને અમારા બે, પછી એ પોતાના ફ્લેટની આજુબાજુ રહેનારા હોય કે પછી એ બંગલાની આજુબાજુ રહેનારા હોય, એવા કોઈ પણ વ્યક્તિઓ સાથે મદદની સંવેદનાની કે સહકારની ભાવનાથી
જોતા નથી તો એવે વખતે વાલીઓના મનની અંદર કોઈ ખચકાટ પણ થતો નથી. ક્યારેક તો વાલીઓ ભૂલની અંદર એવા પોતાના બાળકોને એવા પ્રકારનું ગેરલાયક શિક્ષણ પણ આપી બેસે છે. એક નાનકડી વાત, વરસાદ ચાલુ હતો, નીચે દુકાનો હતી, ઉપર ફ્લેટ હતા. બાળકો ચાલુ વરસાદે રમતા હતા, દુકાન પાસે થોડું પાણી ભરાયું અને એ વખતે એ દાદાએ, દુકાનવાળા દાદાએ આવીને બાળકોને બોલાવીને એટલું કીધું કે જો બેટા, થોડી આ નાનકડી માટીની ઢગલી છે એ આ નાની પાવડીથી ખસેડી. એકદમ ઉત્સાહી બનેલા એ બાળકોમાંથી એકે પાવડી ખેંચી એ પોતાનું કામ કરવા લાગ્યો. એની માતાએ ઉપરના ફ્લેટમાંથી એ બાબત જોઈ નીચે આવી એ દાદાની સાથે ભયંકર ઝઘડો કર્યો કે તમારા હાથ બળી ગયા છે, આ છે પેલું છે, અને એ બાળકના કાન પકડીને એક તમાચો મારીને કીધું, તું આ દાદાનો નોકર છે, ચાલ ઘરે પાછો. એ બાળક આવનારા સમયમાં ક્યારેક ધારાસભ્ય બનશે, ત્યારે એ બાળક આવનારા સમયમાં કોઈક વેપારી, ડોક્ટર કે એન્જિનિયર બનશે, ત્યારે એના મનની અંદર એક વાત બરાબર જડ મૂળમાં ઊંડી ઉતરી ગઈ છે કે કોઈકને મદદ કરીએ એટલે માર પડે, અને જો કોઈકને મદદ કરી તો આપણે એના નોકર કહેવાઈશું. મિત્રો, કઈ દિશા તરફ આપણે આપણા બાળકોને લઈ જઈ રહ્યા છીએ? આ અજાણતા થયેલી ભૂલનું પાપ આવનારા વર્ષોની અંદર સમાજને ભોગવવું પડે છે. એક ત્રીજી ભૂલ અજાણતા વાલીઓ દ્વારા થઈ જતી હોય છે, અને તે ભૂલ છે વાણીમાં અવિવેક. સવારના પોરમાં દૂધ લઈને એક વડીલ ચાર માળ ચડીને ઉપર આવે છે અને બારણું ખોલીને સાતમા ધોરણમાં ભણતી મોઢામાં બ્રશ લઈને એ દીકરી અંદર પોતાની માતાને બૂમ પાડે છે કે માં, દૂધવાળો આવ્યો. પોતાના સગા દાદા કરતાં પણ 5-15 વર્ષ મોટી ઉંમરના એ વડીલને જોઈને એ દીકરી એટલું બોલી શકતી નથી કે દૂધ લઈને દાદા આવ્યા. મિત્રો, અગત્યની વાત અહીંયા આગળ એ છે કે આ પ્રકારની ભાષા પરિવારની અંદરથી પડતી આવી ભાષા એ બાળકો જલ્દીથી પકડે છે. જ્યારે તમે શાકવાળાને, દૂધવાળાને, ધોબીને, કચરો સાફ કરીને લઈ જનારા સફાઈ કર્મચારીને નામ દઈને બોલાવતા નથી અને એના કામને લીધે બોલાવો છો, તો બાળકોને બીજાની રિસ્પેક્ટ કેવી રીતે કરવી એ આવડવાની નથી. મિત્રો, બહુ જ પાયાની બાબત એ છે, જો આપણે સજ્જન બાળક તરીકે આપણા બાળકને સુસંસ્કૃત કરવા માંગતા હોઈએ તો આપણા ઘર અને પરિવારની અંદર એવી મધુર ભાષાનો પ્રયોગ હંમેશા થતો રહેવો જરૂરી છે. ચોથી ભૂલ એ આપણા વાલીઓ દ્વારા અજાણતા કે જાણતા થઈ જતી હોય છે, અને એ છે આસપાસના લોકોની, સગાવાલાની, પોતાને ભણાવતા શિક્ષકોની કે સ્કૂલની નિંદાની વાત. જ્યારે માતા કે પિતાને બીજાની નિંદા કરવામાં 32 પ્રકારના ભોજનનો સ્વાદ આવે છે, જ્યારે એવા પ્રકારની નિંદાનું વાતાવરણ એ ઘરની અંદર સર્જાય છે, ત્યારે બાળક એ નિર્દોષ ભાવે બધું ગ્રહણ કરે છે. એક સાધારણ એવી નાનકડી ઘટના બની ગઈ કે બાળક એક મહેમાનને આવીને પૂછે છે કે તમે વાંદરા છો? મહેમાનની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ. એ નાનકડા 3-4 વર્ષના બાળકને એમણે શાંતિથી પૂછ્યું કે બેટા, આવું તને કોણે શીખવાડ્યું? તરત એ બાળકે ભોળપણમાં એટલી વાત કરી દીધી કે મારા મમ્મી બોલતા હતા કે જો પેલો વાંદરો આવે. આપણને ખ્યાલ નથી કે બાળક એ પોતાના માનસની અંદર કયા ખૂણે કઈ બાબતને કાયમી ધોરણે સંઘરીને બેસશે, અને એટલે આપણા ઘરનું વાતાવરણ એ અત્યંત પવિત્ર અને પરનિંદાથી રહિત બને એવું આપણે તમામ ઈચ્છતા હોઈએ તો આપણા ઘરમાંથી આ ભૂલો થતી હોય એને તિલાંજલિ આપવી જરૂરી છે. અને પાંચમી મહત્વની વાત એ છે કે આપણા પોતાના વ્યસનોની ગુલામી. જે સમયે આપણે ગુલામી અનુસરીએ છીએ આપણા વ્યસનોની, બાળકોને અજાણતા જ એ વ્યસનોને પોતામાં આત્મસાત કરવાની, પોતે વ્યસની થવાની ક્યાંક ને ક્યાંક ઊંડી તડપણ જાગે છે.
નવમા ધોરણનો એક બાળક સવારે 6:45 વાગે પોતાની સ્કૂલનો ડ્રેસ પહેરીને નીકળે છે અને એના મોઢામાં સિગરેટ હતી એ વખતે એને રોકીને પૂછ્યું કે બેટા આ શું છે. એણે જરા હેબતાઈ જઈને સ્તબ્ધ થઈને પોતાની સિગરેટ હાથમાં હતી એ ફેંકીને એના ઉપર ઊભા રહી જઈને એટલી વાત કરી કે સર મારા પપ્પા આ ગલ્લા ઉપરથી ખાતું ચલાવે છે એટલે મારે ત્યાં પૈસા આપીને ખરીદવાની જરૂર પડતી નથી, એટલા માટે મને પણ આ વ્યસન પડ્યું છે. મિત્રો એક વાત યાદ રાખીએ, ગુજરાતીમાં કહેવત છે કૂવામાં હોય તો અવાડામાં આવે. આ કહેવતને જરા બદલીને આપણે એમ કહીએ કે કૂવામાં જે હશે તે અવાડામાં આવશે. તમામ વાલીઓને એટલી જાગૃતિ લાવવાની જરૂર છે કે આ 5 મહત્વની જે ભૂલો જાણતા કે અજાણતા જો આપણા ઘરમાં થઈ જતી હોય તો આપણે આપણા ઘરને ક્યારેય પણ મંદિર બનાવી નહીં શકીએ. માત્ર આજે 3 બાબતની ચર્ચા કરવી છે. પહેલી બાબત છે આપણા ઘર એ સ્મશાન જેવા છે, કે પછી આપણા ઘર એ ધર્મશાળા જેવા છે, કે પછી આપણા ઘર એ મંદિર જેવા છે. જો એ સ્મશાન જેવા હશે તો કબીરજીની એ સાખીને યાદ રાખીએ કે જા ઘેર હરિકથા કીર્તન નહી સંત નહી મહેમાના, તા ઘેર જમડા ડેરા દેવત સાંજ પડે સ્મશાના. આપણા ઘરમાં આ તમામ ભૂલોને નિવારવી હોય તો સાંજે ઘર સત્સંગ ઘર સભાનો એક નાનકડો 20 મિનિટનો ગુણવત્તાવાળો સમય બાળકોને આપવા માટે કોશિશ કરીએ, જેના દ્વારા આપણું માતૃત્વ અને પિતૃત્વ એક સ્તર ઉપર પહોંચે અને આપણા બાળકને આપણે આદર્શવાદ તરફ લઈ જવો છે, એક આદર્શ નાગરિક તરફ લઈ જવો છે તે તરફ આપણે એનું પ્રસ્થાન કરાવી શકીએ. થેન્ક યુ વેરી મચ.